દાહોદના ગલાલિયા વાર્ડની જીવનદીપ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત આરોપીઓને 52,900 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. સમગ્ર ભારતમાં અત્યારે કોરોના વાયરસને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે દેશના તમામ રાજ્યોમાં કલમ 144 લાગુ છે, જેમાં જ્યારથી વધુ ભેગા ન થવું તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું. પરંતુ વાત કરીએ જુગારીઓની, તો તેમને કોઈ પણ વસ્તુ લાગુ પડતું નથી, તે લોકોને કોરોના વાયરસનો પણ કોઈ ડર નથી. ત્યારે વાત કરીએ દાહોદની, તો દાહોદના ગલાલિયા વાડના જીવનદીપ સોસાયટીમાં રહેતો સુનિલ ભાટ બહારથી માણસો બોલાવી પોતાના ઘરની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાડી રહ્યો છે તેવી બાતમી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભાવિક શાહને મળી હતી. જે બાતમીના આધારે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને તેમની ટીમે છાપો મારતા સ્થળ ઉપરથી જુગાર રમતા સાત જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા, જેમાં મહેમૂદ ખાન ઉર્ફે બોધુ પઠાણ, સુનિલ રામુ ભાટ સાંસી, સની સાંસી, રશીદ ખાન મલેક, વિક્રમસિંહ બાવનિયા, સંજય હંડાનો સમાવેશ થાય છે. તેમજ એક ફરાર આરોપી મળી કુલ 8 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી દાહોદ રૂરલ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નૈમ મુંડા, ZSTV, દાહોદ.